આપણે વાત કરીશું ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે ગ્રામીણ ડાક સેવકની 30,000 થી વધુ જગ્યા પર ભરતી આવી છે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવશું. બરાબર છે, તે પહેલાં જો તમે આપણે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને આવા જ વિડીયોની અપડેટ મેળવવા માંગતા હોય તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી લેવો, જેનાથી ગુજરાતમાં આવતી તમામ ભરતીઓ અને યોજનાઓની માહિતી તમારા સુધી ટૂંક સમયમાં પહોંચી શકે. ચાલો વિડીયોમાં આગળ વધીએ. ત્યારે ઇન્ડિયન પોસ્ટની અંદર ભરતી જાહેર કરવામાં આવી છે, 30,000 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે ગ્રામીણ ડાક સેવક અને અન્ય પોસ્ટ માટે. તો ચાલો વિગતવાર માહિતી મેળવીએ. સંસ્થાનું નામ છે ઇન્ડિયન પોસ્ટ, કુલ જગ્યા છે 30,000 જેટલી, જેમાં પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક GDS BPM અને ABPM. બરાબર છે, ઓનલાઈન પ્રક્રિયા છે આની અંદર, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ છે. આજથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. આજે તારીખ છે 3 ઓગસ્ટ 2023 થી 25 ઓગસ્ટ 2023 અંદર જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરવાના હોય તે ખાસ કરીને ભરી લે. 10 પાસ માટે આ ખાસ ભરતી છે, 30,000 વધુ જગ્યા પર ભરતી છે. ચાલો લાયકાતની વાત કરશું તો ગ્રામીણ ડાક સેવક ને અન્ય પરીક્ષાઓ માટે, અન્ય પોસ્ટ માટે 10 પાસ હોવા જોઈએ. તમે 10 પાસ છો, તમને સાયકલ આવડતી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો, જેમાં તમારે કોમ્પ્યુટરનું પણ થોડું ઘણું માહિતી હોવી જોઈએ. પગાર ધોરણની વાત કરશું તો ચાલો વિગત BPMની અંદર 12,000 લઈને 29,380 જેટલો છે, જ્યારે ગ્રામીણ ડાક સેવક GDS અને ABPMની અંદર 10,000 થી લઈને 24,470 સુધી પગાર ધોરણ આપવામાં આવશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ, અરજી ફીની વાત કરીએ તો જો તમે જનરલ OBC અને EWS કેટેગરીની અંદર આવો છો તો તમે ₹100 અરજી ફી ચૂકવવાની રહેશે, જ્યારે જે ઓનલાઈન રહેશે ડાયરેક્ટ તમે ફોર્મ ભરો છો ત્યાંથી ડાયરેક્ટ તમે તમારા અકાઉન્ટમાંથી કટ કરાવી અને ભરાવી શકો છો. બરાબર છે, SC ST SM અને મહિલા કેન્ડિડેટ માટે કોઈપણ જાતની અરજી ફી ચૂકવવાની નથી, તદ્દન મફતમાં છે. તો તમે ખાસ કરીને આ પોસ્ટ માટે અરજી કરી દેજો, અરજી કરવાની શરૂઆત આજેથી થશે. બરાબર છે, વયમર્યાદાની વાત કરશું તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની વયમર્યાદા આપેલી છે. જો તમે 18 વર્ષથી ઉપર અને 40ની નીચે હોય તો આ પોસ્ટ માટે ખાસ કરીને અરજી કરી દેવી જોઈએ તમારે. પસંદગીની પ્રક્રિયાની વાત કરશું તો તમારી પસંદગી મેરિટ લિસ્ટ તમારા 10મા ધોરણની, તમારા 10મા ધોરણની માર્કશીટ, હા તો ક્યાં પૂછેલા, આપણે પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો તમારા 10મા ધોરણની માર્કશીટ અને એટલે કે તમારા 10મા ધોરણમાં જેટલા પર્સન્ટેજ છે તેનું શોર્ટલિસ્ટ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ દસ્તાવેજી ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ તમારે તબીબી પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ તમે આ પોસ્ટ માટે સિલેક્ટ થશો. અરજી કઈ રીતના કરવાની છે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરી તમામ માહિતી મેળવી લેવાની છે. ત્યારબાદ જાહેરાત વાંચી લેવાની છે, ખાસ કરીને જે પણ ઉમેદવારોએ કંઈ પણ ક્વેરી રહેતી હોય તો ખાસ કરીને જાહેરાત વાંચી લે, અને અધરવાઇઝ તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને પણ તમારો મંતવ્ય આપી શકો છો કે તમને શું નથી સમજાયું. બરાબર છે, હવે જો તમે તેમાં જાહેરાતમાં આપેલી લાયકાત ધરાવતા હોય અથવા તો તમને તમામ નોલેજ હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માટે ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો ઉપર ક્લિક કરી અને તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અહીં નોટિફિકેશન આપેલી છે. ત્યારબાદ સ્ટેજ 1માં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તમારું. હજુ તો અહીં ભરતી શરૂ નથી થઈ પણ આજેથી શરૂ થઈ જશે, ઓફિશિયલ નોટિફિકેશનમાં લખેલું છે. બરાબર છે, સ્ટેજ 2ની અંદર તમારે અપ્લાય નાવ કરવાનું છે, અરજીની તમારા તમામ વિગત તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી, જે આપણી એપ્લિકેશન ફી ચૂકવી અને ત્યારબાદ તમારે ફોર્મ ભરાઈ જશે. બરાબર છે, ત્યારબાદ તમને ઇન્ફોર્મ કરવામાં આવશે ઇન્ડિયન પોસ્ટ દ્વારા, એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. આવી જ ભરતીઓની અપડેટ જો તમે રેગ્યુલર તમે મેળવવા માંગતા હોય તો આપણી સવી લેવો અને આ વિડીયોને તમારા 10 પાસ મિત્રો સાથે શેર કરી, જેનાથી તેને પણ આ પોસ્ટ માટે અરજી કરવામાં મદદરૂપ થાય. તો આવી જ ભરતીઓની માહિતી સાથે ફરી મળીશું આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.